સુરતના પલસાણાના ચલથાણામાં આવેલા કોરોના પોઝિટિવ કેસ બાદ ગ્રામ પંચાયતે સાવચેતીના ભાગરૂપે 5 દિવસ સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પલસાણા તાલુકાના ચલથાણ ખાતે એક પોલીસ કર્મીનો કોરોના પોઝિટિવ કેસ આવતા ચલથાણ તેમજ આજુબાજુના ગામમાં પડફલાટ ફેલાય જવા પામ્યો છે. વરેલી ખાતેથી પકડાયેલા આરોપીઓને સુરત સિવિલ ખાતે કોવિડ-19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં કડોદરા પોલીસના જવાન રમેશભાઈ તેમજ કડોદરા પોલીસ સ્ટેશનના બીજા જવાનોને ડ્યુટી પર રાખવામાં આવ્યા હતા. ત્યારે રમેશભાઈની તબિયત નાદુરસ્ત જણાતા તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો, જેને લઈ તેમને મહુવા ખાતેના ઉકા તરસડિયા યુનિવર્સિટીમાં કોવિડ-19નું સેન્ટર છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ચલથાણ ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીના ભાગરૂપે ચલથાણ બજાર બંધ કરવાની રિક્ષા ફેરવી 5 દિવસ બંધ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારે ચલથાણ ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીના ભાગરૂપે ચલથાણ બજાર બંધ કરવાની રિક્ષા ફેરવી 5 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ પલસાણા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક માસ્ક ક્વોરન્ટાઇન કરેલ એરિયાને સેનેટાઇઝર કરાયું હતું. આ સાથે જ આરોગ્ય ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી જલારામ સ્ક્વેર બિલ્ડિંગના 70 ફ્લેટના 287 લોકોને માસ્ક ક્વોરન્ટાઇન હેઠળ તેમજ આસપાસના 9 બિલ્ડિંગના 785 ઘરના 3294 લોકોને કલ્સર ક્વોરન્ટાઇન અને આજુબાજુની 6 સોસાયટીના 876 ઘરના 4060 લોકોને બફર એરિયા તરીકે જાહેર કરી આરોગ્ય વિભાગ દ્વારા આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ચલથાણમાં 16 તારીખની 5 દિવસ સુધી સાવચેતીના ભાગરૂપે દૂધ અને મેડિકલ સ્ટોર સિવાય બધું જ બંધ રાખવાનું જણાવ્યું હતું. મારું નામ ગિરીશભાઈ વલ્લભભાઈ આહી છે. હું પલસાણા તાલુકામાં પ્રમુખ છું. ગઈકાલે અહીંયા શું થયું હતું? ગઈકાલે અહીંયા એક પોલીસ કર્મચારી પીસીઆર વાનના કર્મચારીને પોઝિટિવ કેસ આવ્યો છે કોરોના. એના સંબંધે અમે લોકહિત માટે 5 દિવસ માટે બજાર બંધ રાખવાનું એલાન કર્યું છે. કારણ કે આમાં આ બિલ્ડિંગમાં 5 શાકભાજીવાળા બી રહી છે. એના હિસાબે સાવચેતીના કારણે 5 દિવસનું અમે બજાર બંધ રાખવાનું એલાન કર્યું છે. જો હજુ કંઈ વધારે પડતું થાય તો હજુ બંધ રાખશો ખરા? હવે આગળ કેટલા કેસ નીકળે એના ઉપર આધાર છે, નહીં તો લંબાવવાની જરૂર પડે તો લંબાવીશું અમે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.